ઇનસાઇડ વિસ્તારમાં અમુક લુખા તત્વો દ્વારા વાડાની દિવાલને નુકસાન પહોંચાડી અંદરથી ઘરવખરીના સામાનની તસ્કરી. ભુજ હવે ધીમે ધીમે ક્રાઇમનું હબ બની રહ્યું છે. તેમ અહીં લુખા તત્વોને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાતી હોય છે. ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં ચોરીનો બનાવ બનેલ કેટલાક લુખા તત્વો દ્વારા સોનિયાબેન ઠક્કરના વાડાની દિવાલને નુકસાન પહોંચાડી અંદરથી ઘરવખરી સામાનની ચોરી કરેલ. તેઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સાંજના સમયે લુખા તત્વનો ત્રાસ ખૂબ જ સતાવી રહ્યો છે. મારું નામ સોનિયા કે ઠક્કર છે, લોકેશન સાહેબ છે અને અહીંયા અને રાજીનગર છે. અહીંયા મારો એક વાડો છે, ત્યાં કાલે દિવાલમાં નુકસાન કરી અને અંદર ઘૂસી અને મારો ઘરવખરીનો સામાન લઈ ગયા છે. અને સાંજ પડે છે, અહીંયા લુખા તત્વનો બહુ જ ત્રાસ છે. અહીંયા લોકો પણ સાંજ પડે એટલે બહાર નથી નીકળતા અને બધા ડરી ડરીને રહે છે. એટલે મારી એવી અરજ છે, પોલીસમાં પણ ફરિયાદ કરી છે અને તમને લોકોને પણ અરજ કરું છું કે આના ઉપર ખાસ ધ્યાન આપી અને લુખા તત્વ ન કરવું. પોલીસમાં ગઈ હતી હું, પણ આજે ફરિયાદ લખ, હવે અરજી લખાવવાની છે મારે ને એક ફરિયાદ આપવાની છે. મારું ગેસના ચૂલા છે, પલંગ છે, અંદર 15-20 હજારનું ઘરવખરીનું સામાન છે. વારંવાર અહીંયા ચોરીના બનાવ બને છે. બાજુમાં પણ હમણાં ચોરી થઈ હતી, એના થોડાક દિવસ પહેલાં પણ ચોરી થઈ હતી. અને આમને પણ લુખા તત્વ સાંજ પડીને બહુ જ આવે છે. અહીંયાના લોકો સાંજના 6 વાગ્યા પછી નીકળવા, ઘરથી બહાર લેડીઝો નીકળવામાં પણ વીએ છે.